ધોરણ સાત પાઠ છ ભીખુ પાઠના લેખક છે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી તેમનું ઉપનામ છે ધૂમકેતુ ધૂમકેતુનો જન્મ ગોંડલ પાસેના વીરપુર ગામમાં થયો હતો ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે તણખા મંડળના ચાર ભાગ ઉપરાંત બીજા 20 જેટલા વાર્તા સંગ્રહો તેમણે આપ્યા છે પોસ્ટ ઓફિસ ભૈયા દાદા રજપૂતાણી એક ટૂંકી મુસાફરી જીવનનું પ્રભાત પૃથ્વી અને સ્વર્ગ હૃદય પલટો આત્માના આંસુ વગેરે તેમની પ્રખ્યાત ટૂંકી વાર્તાઓ છે અહીં આ પાઠમાં ભીખું ભીખ માંગીને પોતાનું તેમજ પોતાના કુટુંબનું ભરણ પોષણ કરનાર નાનકડો છોકરો છે તે પાત્રનું આલેખન હૃદયસ્પર્શી બન્યું છે વહેંચીને ખાવું પોતે વેઠીને પણ મા ભાઈબંધુનો વિશેષ ખ્યાલ રાખવો તેવું વલણ તેનામાં સહજ રીતે લાગણીના સ્વરૂપે વહેતું જોવા મળે છે ભીખુએ જલેબી પણ ખાધી નહોતી કે દાળિયા પણ ખાધા નહોતા પરંતુ ભાઈબંધુને ખાવા મળે એ હેતુથી મા પાસે અસત્ય બોલે છે કે પોતે ધરાઈને ખાધું છે ભીખુના અંતરની આ અમીરાટ એના દિલની લાગણી એના વર્તનમાં જે રીતે પ્રતિબિંબિત થતી લેખકે બતાવી છે તે સમગ્ર ઘટના સરસ આલેખન પામી છે આ પાઠમાં લેખકે અમદાવાદ શહેરનું વર્ણન કર્યું છે સાંજના 7 વાગ્યાનો સમય બતાવ્યો છે અને 7 વાગ્યાના સમયે મિલના ધુમાડા વીજળીની રોશનીને ઝાંખી કરી રહ્યા હતા અને બજાર પણ ભરચક હતું લેખક અકસ્માતથી બચવા માટે ફૂટપાથ પર ચાલતા હતા અને ત્યાં લેખકના કાને કેટલાક શબ્દો પડે છે એક કંગાલ પેટની રહેમ કરો આ શબ્દ દર્દથી બોલાયેલા હતા અને લેખક થંભી જાય છે એ શબ્દ તરફ લેખક નજર કરે છે તો દરવાજા વચ્ચેની સાંકડી કમાનમાં એક કંગાળ સ્ત્રી બેઠેલી હોય છે અને એ પોતાના માટે ભીખ માંગી રહી છે એવામાં એક અચાનક ઘટના બને છે સળિયામ માર્ગ સળિયામ એટલે મુખ્ય માર્ગ પર એક નાનકડા છોકરાને રેસ્ટોરન્ટો જોઈ છે પણ આ બાળકને શોફર અત્યંત ચાલાકીથી બચાવી લે છે ત્યાર પછી ફરીથી લેખકના કાને પેલા શબ્દો સંભળાય છે એક કંગાલ પેટની રહેમ કરો અને લેખક ખૂણામાં બેઠેલી સ્ત્રી તરફ નજર કરે છે તો એના પગ પાસે ઉઘાડા શરીરે 3 છોકરા સૂતા હતા ને તેના ખોળામાં એક નાનું બચ્ચું દયામણું મોં રાખીને આવનાર જણાની સામે જોયા કરતું હતું અહીં લેખકે એ બાઈનું વર્ણન કર્યું છે કે બાઈ અશક્ત હતી ગરીબ હતી અને તેના ઊંડા ખાડા જેવી આંખોમાંથી તેજ પડવારી રહ્યું હતું પોતાના બાળક માટે તે જીવનદોરી ચલાવી રહી હોય એવું દેખાઈ રહ્યું હતું લેખક આજે સવારે ઘરેથી નીકળ્યા ત્યારે કલદાર રાણી છાપનો સિક્કો એટલે કે ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાની છાપવાળો સિક્કો એ સમયે ચલણ હતું તેની સાથે મુસાફરી કરી હતી પણ લેખકે 9 આના સિનેમામાં ખર્ચી નાખ્યા અને 6.25 આના હોટલમાં નાખ્યા હતા આથી લેખક પાસે માત્ર 3 પૈસા જ હાથ ચડે છે લેખકને મનમાં વિચાર આવે છે કે સાધારણ માણસોના આવા તદ્દન સામાન્ય વિલાસમાંથી પણ ઘણા જણ પોષી શકાય તેમ છે અને પેલી સ્ત્રીને એ 3 પૈસા આપે છે ત્યાંથી બચવા માટે પ્રયત્ન કરે છે પણ અનાયાસે ફરીથી લેખકના કાને કંઈક શબ્દો સંભળાય છે મા કંઈ ખાવાનું છે અને તરત જ તેની મા પોતાનો ભાઈ ખાવાનું શોધવા ગયો છે એવું બાળકને કહે છે લેખકની નજર ત્યાંથી હટી જાય છે લેખક ફૂલોની છાબડીઓ પર નાળિયેર પર સાબુ પર ગોળ પર એમ દ્રષ્ટિ ફેરવીને મીઠાઈની 2 દુકાન છે ત્યાં જુએ છે અને દુકાનદારોએ પણ રોશની કરી હતી લોકો ત્યાં ઊભા રહીને એ દુકાનમાં ગોઠવેલી મીઠાઈને જોઈ રહ્યા હતા પણ અચાનક લેખકની નજર 10-12 વર્ષના
એક નાનકડા છોકરા તરફ પડે છે. આ છોકરો અત્યંત તૃષ્ણાથી અનિમેષ દ્રષ્ટિએ મીઠાઈના ઠાર તરફ અને ખાસ કરીને સૌથી આગળ પડેલા જલેબીના ચકચકિત ગૂંચળાઓ તરફ જોઈ રહ્યો હતો. એના અંગ ઉપર એકે સાજું લુગડું ન હતું. એના ચહેરા પર આશા કે નિરાશાના ભાવ ન હતા. આ બાળકને એક યુવક ભિખારી સમજે છે અને તેને લલચાવવા માટે જલેબીનું પડીકું બાંધીને તેની પાસેથી પસાર થાય છે. બાળકને ભૂખ લાગી છે. તે તેના પગના અંગૂઠા પર જરાક ઊભો થાય છે, પણ યુવક એને લલચાવે છે. આથી પોતાનો મોઠો પડેલો હાથ પોતાના લઘર વગર કંગાલ પહેરણમાં છુપાવી દે છે. આ બાળક જ્યાં ઊભો છે ત્યાંથી એક પારસી બાંધુની સાથે આવેલો પતાવારો પણ તેને ધમકાવે છે. આંખ પણ નથી કે શું, અને ત્યાં ઊભેલા કોઈ વ્યક્તિએ એને કહ્યું, ચલ જા 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 અહીંથી, અહીં કેમ ઊભો છે, તારે શું લેવાનું છે, તારે શું લેવાનું હોય, આમ કહી તેને ધિક્કારે છે. અને આ બાળક પણ પોતાના બધા વેગને ડાબતો હોય એમ દ્રઢ પગલે એકદમ દુકાન પરથી નજર ખેંચીને અત્યંત આર્ટ સ્વરે ફિક્કા હાસ્ય સાથે બોલે છે, હા ભાઈ સાચું, હું સવારનો ભૂખ્યો છું, પણ મારે ભિખારીને શું લેવાનું હોય. તેને જોરથી મુઠ્ઠી વાળી એની અંદર ખખડેલા પૈસાનો સ્પષ્ટ અવાજ સંભળાયો અને એક પણ દ્રષ્ટિ પાછળ ફેંક્યા વગર તે બાળક ચાલ્યો જાય છે. આ બાળક દૂર એક દુકાને જાય છે, ત્યાં ડાળિયા જોખાવે છે અને ડાળિયામાં પોતાના ભાઈબંધુ માટે એક ધૂળમાં ચિત્રું પાથરીને તેમાં બાંધી રહ્યો હતો. કદાચ એ દરવાજાની સાંકડી નેળમાં સડતા કુટુંબનો છોકરો સ્તંભ હશે એવું લેખકને થઈ આવે છે. આ બાળક ખાવા માટે મોં પહોળું કરે છે, પણ એને પોતાના ભાઈબંધુ યાદ આવી જાય છે અને ફરીથી તેનું વર્ણન કરમાઈ જાય છે અને દાળિયા ભરેલી મુઠ્ઠી ચિત્રામાં પાછી મૂકી દે છે. હવે તે ત્રણ દરવાજા તરફ જાય છે. પેલી સ્ત્રી પાસે જ જાય છે અને જે સ્ત્રી પાસે બેઠેલા છોકરા ભૂખ્યા હતા તે તેને વળગી પડે છે. સ્ત્રી પણ પોતાના આ આધારસ્તંભ જેવા પોતાના બાળકને ફાટેલ તૂટેલ ગોડડી પર બેસાડી દે છે અને કેટલાક પ્રશ્નો પૂછે છે. ત્યારે બાળક જવાબ આપે છે કે મેં આજે ખૂબ દાળિયા ખાધા છે, ખૂબ પાણી પીધું છે, જલેબી પણ ખાધી છે, આવું જૂઠું બોલે છે. પોતાની માને દુઃખ ના થાય એટલે એ બાળક પોતાની માં આગળ જૂઠું બોલે છે. આમ લેખકને થાય છે કે આના જીવનને જરાક ટેકો આપ્યો હોય, આપણે બધાને જ ભિખારી ગણીને ઘણી વખત ઉદ્યોગ કરવાનો ઉપદેશ આપીએ છીએ. લેખકને આ બાળકની ખૂબ દયા આવે છે અને એની પાસે જઈને બાળકનું નામ પૂછે છે, છોકરા તારું નામ શું. અવિશ્વાસ રીતે એ લેખકની સામે બાળક જોઈ રહે છે અને લેખક બોલે છે કે છોકરા તે જલેબી ખાધી એ મેં જોઈ, દાળિયા ખાધા એ પણ મેં જોયું, પણ તારું નામ તો બોલ. પોતાની વાટ કળાઈ ગઈ જાણીને તેને લુચ્ચાઈમાં જરાક મોં મલકાવ્યું અને નીચું જોઈને બોલ્યો, મારું નામ ભીખુ શ્યામ. લેખકે આ બાળકનું ખૂબ હૃદયસ્પર્શી વર્ણન કર્યું છે.